નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ તમારું સોલ્યુશનમાં. આજે મિત્રો વાત કરવી છે કે એસએસએસ દ્વારા એકમ કસોટીની એન્ટ્રી માટે આજનો લેટેસ્ટ પરિપત્ર થયો છે અને તેની અંદર કેવી રીતે તમારે એકમ કસોટીની એન્ટ્રી કરવાની છે તેની વાત કરેલી છે. તો તેની સંપૂર્ણ વાત કરીશું એ પહેલાં મિત્રો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આ સર્વ શિક્ષા અભિયાન દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે અને વિષયમાં લખ્યું છે કે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3-8 માટેની એકમ કસોટીની બુકમાંથી સ્કેનિંગ મારફતે એન્ટ્રી કરવા બાબત. તો મિત્રો, 3 વર્ષથી શિક્ષણ સુધારા માટે આઉટ લર્નિંગ જે છે, લર્નિંગ આઉટકમ્સ, અધ્યયન નિષ્પતિઓ, એના આધારે ધોરણ 3-8 માટે એકમ કસોટીનું આયોજન કરવામાં આવે છે. પરંતુ મિત્રો, આ વર્ષે તમારે પ્રથમ વખત જે માર્કની એન્ટ્રી કરવાની છે એ સરળ ડેટા મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી કરવાની છે અને એને સ્કેન કરીને કરવાની રહેશે. તો એની માર્ગદર્શિકા આ સાથે સામેલ છે. તો આપણે જોઈએ શું માર્ગદર્શિકા કહેવા માગે છે. તો મિત્રો, એકમ કસોટી અંતર્ગત માર્ક્સ સ્કેન કરવા માટે ધ્યાનમાં રાખવાની અગત્યની સૂચનાઓ છે. તો સૌ પ્રથમ તમારે ગૂગલ પ્લે સ્ટોર જે છે મિત્રો, એના ઉપર જવાનું રહેશે અને ત્યાં તમારે સરળ ડેટા એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો અને આપ નીચે આપેલી લિંકમાંથી ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, એની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઈએ છીએ. તો તમે ત્યાંથી સીધી જ સરળ ડેટા એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પૂરવા માટે મિત્રો, ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ જે પોર્ટલ છે એની અંદર મિત્રો, તમે જે યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરો છો એ જ યુઝર અને પાસવર્ડ વડે તમે આ સરળ ડેટા એપ્લિકેશનની અંદર લોગિન થઈ શકો છો. તેની સાથે સાથે મિત્રો, જે તમે હાજરી પૂરવાનો ઓપ્શન આવે છે તેની અંદર પણ સૌથી છેલ્લે ઓપ્શન મુકાઈ ગયું છે કે ડેટા એન્ટ્રીમાં કેટલા વિદ્યાર્થીઓની કયા વિષય અને કઈ તારીખની ડેટા એન્ટ્રી બાકી છે અને કોની થઈ ગઈ છે. જો બાકી હશે તો લાલ કલરનું ટપકું બતાવશે અને જો થઈ ગઈ હશે તો લીલા કલરનું ત્યાં ટપકું બતાવશે. એકમ કસોટીની પુસ્તિકામાં આપેલા કોષ્ટકમાં વિદ્યાર્થીઓના યુનિક આઈડી જે કોડ છે એ કોડ પણ મિત્રો તમે ત્યાંથી મેળવી શકો છો. આપેલા ખાનાની અંદર જે ડાયસ કોડ છે એની અંદર મિત્રો તમારે જે યુનિક આઈડી કોડ છે એના 7 અંક લખવાના રહેશે. તેમજ પ્રશ્નક્રમ અને ગુણ નીચે આપેલા વર્તુળમાં વિદ્યાર્થીએ તે પ્રશ્નની અંદર મેળવેલા ગુણની સંખ્યાની અંદર વર્તુળ જે છે એ ઘાટું કરવાનું રહેશે. એકમ કસોટીના કોષ્ટકમાં આપેલા વર્તુળમાં ઘાટું કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી. સદર પ્રશ્નમાં મેળવેલ ગુણની સંખ્યાની અંદર વર્તુળ સંપૂર્ણ રીતે ઘાટું કરવાનું રહેશે. આ પ્રશ્ન નંબર 1 છે તો એની અંદર 1 ગુણ મેળવ્યો છે તો તમારે આવી રીતે ઘાટું કરવાનું છે. આવી રીતે તમે 2 કરશો તો નહીં ચાલે, આવી રીતે તમે અડધું કરશો તો પણ નહીં ચાલે અને બાકી છોડી દેશો તો પણ ચાલશે નહીં. તમે મિત્રો પેન્સિલથી અથવા તો બ્લેક અથવા તો વાદળી પેનથી પણ આ ઘાટું કરી શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. અને જો તમે આ વિડીયો પ્રેક્ટિકલ સાથે જોવા માંગતા હો તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો અને આપણે પ્રેક્ટિકલ તમારા જે ગુણ કેવી રીતે સ્કેન કરવાના છે એનો પણ વિડીયો બનાવીને મૂકીશું.